नमस्कार विद्यार्थी मित्रों, आज आप सी 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 एच 301 अंदर यूनिट 2 में आग अभ्यास करीशू। आपने गई वक्त एसिड अने एसिडना पूरक बेज जे होय छे एनु अनुमापन केवी रीते थाय छे, तो पछी एनी रिएक्शन केवी रीते थाय छे एना विषे आपणे अभ्यास कर्यो हतो। आजे आपणे देखीशुं एसिड बेज प्रबळता नु माप। तो कि भाई एसिड अने बेजनी प्रबळतानुं मापन केवी रीते करवुं, तो एना माटे एक वस्तु समझो कि भाई एसिडनुं जलीय द्रावण માં જેટલા અંશે વિયોજન થશે તેટલો એસિડ વધારે પ્રબળ એસિડ કહેવાશે। એટલે કે એસિડનું જલીય દ્રાવણમાં જેટલા અંશે વિયોજન થશે તેટલો પ્રબળ એસિડ કહેવાય। એટલે જેટલું એ જલીય દ્રાવણની અંદર એનું વિયોજન વધારે થશે એટલો જ વધારે પ્રબળ એસિડ એ કહેવાય। સામે બેઝનું શું છે? તો કે બેઝની પ્રબળતા કેવી રીતે નોંધીએ છીએ? તો કે બેઝની પ્રબળતા પ્રોટોન સ્વીકારવાની ક્ષમતા પર આધારિત છે। એટલે કે જેટલો પણ એ પ્રોટોન જલ્દી સ્વીકારશે એટલો જ એ બેઝ કેવો કહેવાશે? પ્રબળ કહેવાશે। હવે એક વસ્તુ યાદ કરીએ જે પાછળ આપણે ભણી ગયા છીએ, જો એસિડ પ્રબળ હોય તો સામે એનો પૂરક બેઝ કેવો બને? નિર્બળ। આ સમજો, આપણે ઓલરેડી ભણેલા છીએ છતાં પણ ફરીથી સમજાવું છું। દાખલા તરીકે ઉદાહરણ પણ લઈ લઈએ, HCl। HCLની અંદર આપણને ખબર છે કે ભાઈ HCl જે છે એની અંદર આ પ્રબળ એસિડ છે, તો એની અંદર જે આ Cl માઇનસ છે એ કેવું છે? તો કે એ નિર્બળ છે, નિર્બળ બેઝ છે, એનો પૂરક બેઝ છે HCLની અંદર, બરાબર। જો એસિડ નિર્બળ છે તો પૂરક બેઝ કેવો હશે? એનો પ્રબળ હશે, બરાબર। એ પણ ઉદાહરણ લઈ લઈએ, દાખલા તરીકે CH3COOH એ કેવો છે? નિર્બળ એસિડ છે, પરંતુ CH3COO- આ જે છે જે એનો પૂરક બેઝ છે એ કેવો હશે? પ્રબળ હશે, બરાબર। આ યાદ રાખવાનું કે જો એસિડ પ્રબળ છે તો એનો પૂરક બેઝ કેવો હશે? નિર્બળ હશે। જો એસિડ નિર્બળ છે તો સામે એનો જે પૂરક બેઝ છે કેવો હશે? પ્રબળ હશે। પ્રોટોન વિનિમય દ્વારા મળતી એસિડ બેઝ પ્રક્રિયા સામાન્ય રીતે ઘણી જ ઝડપી હોય છે, જેથી સંતુલન તરત જ સ્થાપાય છે અને સક્રિય જથ્થાને નિયમને આધારે સંતુલન અચળાંક જલીય દ્રાવણમાં સમજાવી શકાય છે। કેવી રીતે? ચલો એક ઉદાહરણ લઈને તમને સમજાવું। સમજી લો કે HA એ કોઈ એસિડ છે, બરાબર, અને હું એની H2O સાથે રિએક્શન કરાવું છું। આ H2O સાથે રિએક્શન થશે અને એ સામે KA જેટલા સંતુલન અચળાંક સાથે તમને શું આપશે? H3O પ્લસ પ્લસ A માઇનસ। આ શું છે? બેઝ છે। કયો? પૂરક, બરાબર। કોનો? આનો, HAનો પૂરક બેઝ છે। તો અહીંયા આગળ તમે દેખી શકો છો કે KA તમને મળે છે એ શું છે? સંતુલન અચળાંક છે। જો આ રિએક્શન આ બાજુ પણ જાય છે તો આ બાજુ પણ જઈ શકે છે।
આ પ્રક્રિયાની અંદર સંતુલન અચળાંકને જો આપણે મેળવવો હોય તો શું લખાય કે નિપજોની સાંદ્રતા તથા પ્રક્રિયકોની સાંદ્રતાના ભાગાકાર વડે દર્શાવી શકાય. એટલે લખાય શું? તો કે એ ઇઝ ઇક્વલ ટુ એચ થ્રી ઓ પ્લસ અહીંયા એ માઇનસ ભાગ્યા પ્રક્રિયક શું છે આપણું? એચ એ, બરાબર ને? એચ ટુ ઓ તો પાણી છે, એચ એ જે છે એ આપણો મેઇન પ્રક્રિયક કહેવાય. એટલે કે એનું મૂલ્ય આપણને ક્યાંથી મળશે? તો કે નિપજોની સાંદ્રતા ભાગ્યા પ્રક્રિયકોની સાંદ્રતા. કે એના એસિડિકતાનો અચળાંક પણ કહી શકાય અહીંયા આગળ, બરાબર? કારણ કે આપણે અહીંયા આગળ એસિડ છે અને કે એ જે આપણો એસિડિકતાનો અચળાંક છે તેની માત્રા એસિડની સાપેક્ષ પ્રબળતા દર્શાવે છે, બરાબર? જો એસિડ પ્રબળ હશે તો તે વધુ પ્રમાણમાં વિઘટિત થશે અને કે એનું વધુ મૂલ્ય આપશે. પ્રબળ એસિડ પાણીમાં લગભગ સંપૂર્ણપણે આયનીકરણ પામે છે અને તેનો વિયોજન અચળાંક એક કરતાં પણ વધુ હોય છે. આ હંમેશા યાદ રાખવું, શોર્ટની અંદર પૂછાઈ શકે છે કે ભાઈ વિયોજન અચળાંક જે છે એ હંમેશા એક કરતાં વધુ હોય છે કે ઓછો હોય છે, એ શોર્ટ ક્વેશ્ચનની અંદર વધુ ઓછો એવી રીતે તમને પૂછાઈ શકે છે. એટલા માટે ડિસોસિએશન કોન્સ્ટન્ટ કહેવાય વિયોજન અચળાંક. કેટલો હોય છે? એક કરતાં વધુ હોય છે, બરાબર? તો અહીંયા આગળ સમજવા જેવું શું છે? તો કે એ જે છે એ શું છે? એસિડિકતાનો અચળાંક છે. જો એસિડિકની સાપેક્ષ પ્રબળતા દર્શાવે છે. જો અહીંયા આગળ એસિડ જેટલો પણ વધારે પ્રબળ હશે તેટલો જ સામે કે એનું મૂલ્ય કેટલું હશે? વધારે હશે, બરાબર? હવે રસાયણવિદ અને બિન એસિડિકની અંદર ગણવા માટે શું કહેવાય છે? કે મોટા ભાગના કાર્બનિક એસિડ કેવા હોય છે? નિર્બળ એસિડ. કયા છે? કાર્બનિક એસિડ કીધા છે એ કેવા છે? નિર્બળ એસિડો છે, જેમના કે ના મૂલ્યો 10^-4 ઘાત કરતાં ઓછા હોય છે. અને આ બહુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે કે ભાઈ કાર્બનિક એસિડ કોને કહેવાય એ સમજો પહેલા, બરાબર? કાર્બનિક એસિડ કે જેની અંદર કાર્બન હાજર હોય, બરાબર? જે એસિડની અંદર કાર્બન હાજર હોય, બરાબર? ઉદાહરણ તરીકે તમને કહી દઉં બેન્ઝોઇક એસિડ. અત્યારે ખાલી એક ઉદાહરણ આપું છું, તમે અહીંયા આગળ લઈ શકો છો CH3COOH, બરાબર? એ પણ લઈ શકો છો, કાર્બન હાજર છે. તો આ જે કાર્બનિક એસિડ છે એ કેવા કહેવાય છે? નિર્બળ એસિડ કહેવાય છે. અને નિર્બળ એસિડ કહેવાવાનું કારણ શું છે? તો કે ભાઈ એમના કે એના મૂલ્ય કેટલા છે? 10^-4, બરાબર? આના કરતાં પણ ઓછા હોય છે. આ પણ એક શોર્ટ ક્વેશ્ચન છે કે ભાઈ કાર્બનિક એસિડના કે એના મૂલ્યો કેટલા હોય છે? તો 10^-4 કરતાં પણ ઓછા હોય છે, બરાબર? ઘણા કાર્બનિક સંયોજનો તો અતિ એસિડિક હોય છે, બરાબર? અતિ નિર્બળ એસિડિક હોય છે, બરાબર? જેમ કે તમે લઈ શકો મિથેન, ઇથેન, તેમના કેના મૂલ્ય 10^-40 કરતાં પણ ઓછા હોય છે, બરાબર? આ યાદ રાખજો. મિથેનનું પૂછાઈ શકે અથવા તો પછી એવું કહી દે કે ઇથેન કે એમના કેના મૂલ્ય કેટલા મળે છે, તો તમે લખી શકો 10^-40 કરતાં પણ ઓછા હોય છે. અથવા પછી આપણે એમને કહી શકીએ બિન એસિડિક, બરાબર? આ યાદ રાખો, બિન એસિડિક મિથેન અને એમને કેવા કહી શકાય? બિન એસિડિક કહી શકાય, બરાબર? કેમ બિન એસિડિક કહીએ છીએ? કારણ કે એમના કે એનું જે મૂલ્ય મળે છે એ 10^-40 કરતાં પણ ઓછું છે. એટલા માટે આપણે એમને કેવા કહી શકીએ છીએ? બિન એસિડિક કહી શકીએ છીએ.